નમસ્કાર ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ એસ એસબાઈ રાહુસનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર ખૂબ મહત્ત્વપૂર્ણ ટોપિક એવો વૃષ્ટિજળ વૃષ્ટિજળસંચયનો આપણે પરિચય મેળવ્યો માહિતી મેળવી અને અભ્યાસ કર્યો હવે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જળ વ્યવસ્થાપન માટે કઈ કઈ બાબતો ધ્યાન રાખી શકીએ જેથી આપણે જળ સંકટ દૂર કરી શકીએ પાણીની વધતી જતી માંગ પૂરી કરી શકીએ અને પાણીનો બચાવ કરી શકીએ તેની આપણે અમુક ચર્ચાઓ કરશું ત્યાર પછી આપણે આગળ જળ એ જીવન ઉપર થોડીક માહિતી મેળવશું વિદ્યાર્થી મિત્રો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આજના આપણે આપણા ચેપ્ટરનો છેલ્લો ટોપિક અહીં આપણું ચેપ્ટર પણ પૂરું થશે અને આપણો આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક પછી મળશું નવા ચેપ્ટર સાથે નવા ટોપિક સાથે તો ચાલો આજનો આ અગત્યનો ટૉપિક જળ વ્યવસ્થાપન માટે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ મતલબ કે આપણે જળ વ્યવસ્થા કઈ શકીએ કરી શકીએ બરાબર કારણ કે જરૂરી નથી કે દરેક લોકોને જળ વ્યવસ્થા વિશે ખ્યાલ હોય કે ભાઈ કઈ રીતે કરી શકાય પણ આપણે ભવિષ્યના નાગરિક છીએ તો આપણને બાબત સ્પષ્ટ ખ્યાલ આવતી હોય આવી શકે એના માટે આ બાબતો તમે થોડીક ધ્યાનમાં લેજો કે ભાઈ કઈ રીતના આપણે કાર્ય કરી શકીએ છીએ તો પહેલી વસ્તુ છે કે ભાઈ જળ વ્યવસ્થા કઈ રીતે કરી શકાય તો કે પેલું છે બાગ બગીચા વાહનો શૌચાલયો અને વોશ બેસીનોમાં વપરાતા પાણીનો કરવક ઉપયોગ કરવો હવે એક બાબત તો સ્પષ્ટ છે કે તમારે વારંવાર એક શબ્દ આવે છે કરકસર પૂર્વક જો હવે હાલમાં પાણીનો જથ્થો અથવા પાણીની જે પુરવઠો છે તેને સામે પક્ષે માંગ ખૂબ જ વધી રહી છે અને પાણીનો વપરાશ પણ એટલો સતત વધી રહ્યો છે તો એના માટે એક સરસ અને સારી વસ્તુ એ રહેશે કે બને ત્યાં સુધી બાગ બગીચાઓ હોય વાહનો હોય શૌચાલયો હોય કે વોશબેસીનોમાં પાણી વાપરો ત્યારે કરકસરપૂર્વક વાપરો હા બાગ બગીચા એવી વસ્તુ છે કે ભાઈ એની અંદર પાણી જોઈએ સ્વાભાવિક છે પણ વધુ માત્રામાં પાણી ન ઠાલવવું લોકો બાગ બગીચામાં જરૂરિયાત કરતાં પણ વધારે પાણી નાખતા હોય છે બગાડ કરતા હોય છે તો બને ત્યાં સુધી એમાં કરકસરપૂર્વક બાગ બગીચાની અંદર પાણી નાખવું બીજું છે વાહનો તો લોકો બિનજરૂરી વાહનો ધોવામાં વધુ પાણીનો ઉપયોગ કરતા હોય છે એક વાહન ધોવેની પાછળ ઘણું બધું પાણી વેડફી નાખતા હોય છે તો એ પણ બાબત ખાસ ધ્યાનમાં લેવી કે જ્યારે આપણે વાહનો ધોતા હોઈએ એ સમય દરમિયાન આપણે ખૂબ જ કાળજીપૂર્વક પાણીનો બગાડ કરીએ શૌચાલયોમાં પણ એ બાબત ધ્યાન રાખવી કે જરૂરિયાત પૂરતું પાણી જરૂરી છે પણ વધુ પડતું પાણી ઉપયોગ નહીં અને એમાંય ખાસ કરીને બેસિનની અંદર કે ભાઈ જ્યાં વધુ પાણી આપણે ઠાલવતા હોઈએ તો દરેક જગ્યા એવી છે કે જ્યાં આપણે પાણીનો વપરાશ વધુ કરતા હોઈએ છીએ તો એક જાગૃત નાગરિક તરીકે આપણે દરેક જગ્યાએ પાણીનો કરકશરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી ભવિષ્યની અંદર ભવિષ્યની અંદર આપણે પાણીની તંગી અછત ન અનુભવી શકીએ અથવા જળ સંકટ આપણી ઉપર ન આવે એ અગત્યની બાબત છે પછી આપણે વાત કરીએ તો લોક જાગૃતિ પેદા કરી હવે માત્ર ને માત્ર જો સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવે અને પાણીનો બચાવ થાય એ જરૂરી નથી તેની સાથે લોક જાગૃતિ જરૂરી છે સરકાર અને લોકો બંને ભેગા મળીને જળ સંરક્ષણ અને કુશળ વ્યવસ્થાપન જો કરશે અને લોક ભાગીદારી જો લોકો દ્વારા વધારવામાં આવશે લોક જાગૃતિ પેદા થશે તો આપણે પાણીની જે માંગ છે જે જળ સંકટ છે એમને દૂર કરી શકશું પાણીની માંગને આપણે પૂરી કરી શકશું પણ એના માટે જરૂરી છે લોક જાગૃતિ જ્યાં સુધી લોકોમાં જાગૃતિ નહીં આવે ત્યાં સુધી એ વસ્તુ શક્ય બનતી નથી હોતી પછી આપણે વાત કરીએ કે ઉપયોગમાં લેવાયેલ પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્ન કરો હવે ઘણા બધા એવી વસ્તુ છે કે જ્યાં આપણે પાણીનો ફરીવાર ઉપયોગ કરી શકતા હોઈએ છીએ તો શક્ય હોય તોની વાત છે કે કદાચ તમે રીયુઝ કરી શકો પાણીનો તો પુનઃ ઉપયોગ થાય એ પ્રકારનો પ્રયત્ન કરવો ભાગે પાણી છે એ ગટર લાઈન મારફતે વહી જતું હોય છે પણ શક્ય હોય તોની વાત છે કે તમે એકવાર ઉપયોગ કર્યા પછી એ પાણીનો પુનઃ ઉપયોગ થાય એવા પ્રયત્નો કરો તો પુનઃ ઉપયોગ થાય એવો પ્રયત્ન કરો પછી આગળ વાત છે જળાશયોને પ્રદૂષણથી બચાવવા વધારેમાં વધારે મહત્વપૂર્ણ બાબત એ જ છે કે ભાઈ જેટલું જળ છે એક તો તીવ્ર માંગ છે અછત છે જળ સંકટ છે અને ઉપરાંત જળ પ્રદૂષણ છે હવે દરેક જગ્યાએ જ્યારે સમસ્યા હોય અને એમાંથી મહા સમસ્યા જેને કહી શકાય તો એ પ્રદૂષણ છે કે ભાઈ જે વોટર પોલ્યુશન છે એ દૂર કરવું જોઈએ જળાશયો તમે જાણો છો કે ભાઈ ઔદ્યોગિક કચરાઓનો નિકાલ થાય અથવા કેમિકલયુક્ત પાણી જ્યારે નદીઓમાં છોડી દેવામાં આવે ત્યારે સૌથી વધુ જળાશયો છે એ પ્રદૂષિત થાય છે અથવા ઘરેલું વપરાશનું પાણી ગટર લાઇન મારફતે જ્યારે છોડવામાં આવે છે ત્યારે શુદ્ધ રહેલું પાણી પણ પ્રદૂષિત થઈ જાય છે તો મહત્વની વાત એ છે કે ભાઈ જળાશયો છે એમને પ્રદૂષણથી બચાવવા અગત્યની બાબત એ છે તેના દ્વારા આપણે જો પ્રદૂષણથી બચાવવામાં આવશે જળાશયોને તો પ્રદૂષણ ઓછું થશે તદુપરાંત પાણીનો વધુમાં વધુ બચાવ થશે જળ સ્ત્રાવના બધા એકમો જેવા કે કુવા ટ્યુબવેલ ખેત તલાવડી વગેરેનો ઉપયોગ વધારવો કારણ કે આ બધા એવા છે જળ સ્ત્રાવના બધા એકમ કે જેનાથી જળ સંચયન થઈ શકે છે આપણે આની પહેલા વાત કરી કે ભાઈ વૃષ્ટિએ જળ કઈ રીતના બચાવી શકે એમાં વાત કરી હતી કે ભાઈ ખેત તલાવડી કુવા કે ટ્યુબવેલ તદઉપરાંત કુવા ખેત તલાવડી આ બધી એવી વસ્તુ છે કે જેનાથી ભૂમિગત જળમાં પણ વધારો થાય છે ભૂમિગત જળસ્તરનું ઊંચું આવે છે તેમાં વધારો જોવા મળે છે તો કૂવા ટ્યુબવેલ ખેત તલાવડી આ બધી બાબતો એવી છે કે જેની અંદર એનો ઉપયોગ વધારવો જોઈએ અને આ બધી બાબતો એવી છે કે જેનાથી વૃષ્ટિજળ સંચયન થાય છે વરસાદી પાણીનો સંગ્રહ થાય છે અને એનો વપરાશ કરવાથી આપણે જળ સંકટ પણ દૂર કરી શકીએ છીએ તો એ બાબત પણ અહીં મહત્વની અને ધ્યાનમાં લેવા જેવી છે જળ વ્યવસ્થા પણ થઈ શકશે પછી જે ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી મતલબ તમે સમજો કે ભાઈ ઔદ્યોગિક એકમો હોય એ વધુ વધુ ભૂમિગત જળનો ઉપયોગ કરતા હોય તો જે કોઈ એકમો ભૂમિગત જળનો ઉપયોગ કરે છે એના ઉપર દેખરેખ રાખવી મતલબ કે એ લોકો પાણીનો બગાડ કરે છે કે નહીં એ જરૂરી છે કેટલું પાણી ઉપયોગ કરે છે એ પણ અગત્યનું છે તો એના દ્વારા એ આપણે કરી શકીએ કે ભાઈ જે કોઈ એકમો ઉપયોગ કરે છે એ તમામે તમામ એકમો પર દેખરેખ રાખી શકાતી હોય છે તો એ કરવું જોઈએ ધ્યાનમાં રાખવું જોઈએ જળ સંચયન સ્થળોની દુર્દશા અટકાવવી તથા જળ પ્રદૂષણને અટકાવવા માટે પાણીની પાઇપોનું તાત્કાળ સમારકામ હાથ ધરવું હવે આપણે ઘણા બધા એવા જળસંચયન સ્થળ જોઈએ છીએ જેમ કે તળાવ લઈ લો કૂવા લઈ લો ડેમ લઈ લો કે ત્યાં અલગ અલગ રીતના એનો બગાડ થાય છે અથવા એની પરિસ્થિતિ ઉપર સંકટ આવે છે તો એની જે દશા થાય છે દૂરદશા જેને કહેવાય એ અટકાવવી બને ત્યાં સુધી જેમ કે ડેમ છે તો એની અંદર કચરો ન જાય એમનું પાણી ન બગડે એ બધી બાબતોનો ખ્યાલ રાખો કૂવા બનાવો તો એની અંદર પણ સફાઈ રાખવી પાણી શુદ્ધ રહેવા પ્રયત્ન કરવા બગાડ ન થાય કોઈ એવા પ્રદૂષિત તત્વો જળની અંદર ન આવે એ બધી બાબતોનું ધ્યાન રાખો અને જે જળ પ્રદૂષણ થઈ રહ્યું છે એને અટકાવવા માટે જે પાણીની પાઇપો નાખવામાં આવી છે તો એનું જ્યારે પાણીની પાઇપલાઇન તૂટી જાય છે તો એનું તત્કાળ સમારકામ હાથ ધરી દેવું મતલબ આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ સમાચારની અંદર આ બાબત આપણે જોઈ હશે કે કોઈ એક જગ્યાએ પાણીની પાઇપલાઇન તૂટી જાય એટલે ત્યાં હજારો લીટર પાણી જઈ વેડફાઈ જતું હોય છે તો એ ન થાય એની પણ તકેદારી રાખવી જોઈએ ધ્યાન રાખવું જોઈએ કારણ કે જ્યારે આ પ્રકારની સ્થિતિ થાય ત્યારે પાણી ખૂબ જ વેડફાઈ જતું હોય છે જે ઉપયોગી હોય છે એટલે માત્ર એક સાઈડ નહીં કે ભાઈ કરકસર કરવો પણ બીજી સાઈડ પણ એની અનુઅમુક બાબતો એવી છે કે જેના ઉપર ખરેખર ખ્યાલ રાખવો જોઈએ વ્યવસ્થાપન કરવું જોઈએ અને સતત જાગૃત રહેવું જોઈએ માત્ર સરકારની પણ લોકોએ પણ જો લોકોને સરકાર સતત જાગૃત રહેશે અને જળ જળ સંરક્ષણ કરશે તો અવશ્ય ભવિષ્યની અંદર આપણે જળ બચાવી શકશું હવે દરેક વિસ્તાર માટે એક સરકાર નિયમો અથવા ઉપાયો લાગુ પાડી શકાય એમ નથી કારણ કે ભારત ભૌગોલિક રીતે અલગ અલગ દ્રષ્ટિકોણથી વિકસેલું છે એટલે સમગ્ર ભારતમાં આપણે કોઈ એવો નિયમ ન બનાવી શકીએ કે જેની અંદર આપણે જળ વ્યવસ્થાપન કરી શકીએ કારણ કે ભૌગોલિક દ્રષ્ટિકોણ પણ અગત્યનો રહે છે એટલા માટે જળ વ્યવસ્થાપનના કોઈ એવા નિયમો જળ સંરક્ષણના કોઈ એવા નિયમો સમગ્ર દેશની અંદર સમગ્ર કોઈ રાજ્યની અંદર લાગુ ન કરી શકાય પણ દરેક વિસ્તારની અંદર કોઈને કોઈ અલગ અલગ પદ્ધતિઓ નિયમો અથવા કોઈ બાબતો ધ્યાનમાં રાખી શકાય છે પણ દરેક વિસ્તાર માટે એ વસ્તુ શક્ય બનતી નથી એટલે કોઈ વિશિષ્ટ ક્ષેત્રના જળ સંસાધનોના વિકાસ અને વ્યવસ્થાપન માટે સંબંધિત સ્થાનિક લોકોનો સહકાર લઈ તેમને સામેલ કરવા જોઈએ કે ભાઈ જે જગ્યાએ જળ સંસાધનનો વિકાસ થઈ શકે વ્યવસ્થાપન થઈ શકતી હોય ત્યાં સ્થાનિક લોકોનો સહકાર લઈ એમને સામેલ કરવા જોઈએ અને એના દ્વારા આપણે એ વસ્તુ કરી શકીએ છીએ બરોબર સામેલ જ્યારે સ્થાનિક લોકો થશે તો અવશ્ય આપણે જળ સંરક્ષણ કરી શકશું આમ જળનો કરકસરભર્યો ઉપયોગ કરવો જરૂરી છે અને એટલા માટે જરૂરી છે બીજી વસ્તુ એ જળ સંકટ પણ આવી રહ્યું છે આપણા માથે જ જળ સંકટ છે અને કોઈ પણ રીતે આ જળ સંકટને દૂર કરવું એ આપણી સૌની ફરજ છે માત્ર કોઈ એક વ્યક્તિની નહીં પણ આપણી સૌની ફરજ છે કે આપણે આ જળ સંકટ સામે લડી લખીએ તો એના માટે એક માત્ર ઉપાય એવો છે કે બને ત્યાં સુધી આપણે એની અલગ અલગ બાબતો ઉપર ધ્યાન આપીએ તદુપરાંત આપણે કરકસરપૂર્વક જળનો ઉપયોગ કરીએ જળસંચય માટે અવનવી પદ્ધતિઓ અમલમાં આવી રહી છે એક તો આપણે બધી જોઈ કે ભાઈ કુવા છે બંધારા છે ખેત તલાવડીઓ છે બરોબર ટ્યુબવેલ છે તળાવો છે આ બધી બાબતો આપણે જોઈ અને એ બધી બાબતો એવી છે કે જેમાં સળ સંચયન કરી શકાય છે વરસાદ પડે કે ન પડે જળનું સંકટ આપણા પર તોળાયેલું જ છે અને એ પણ બાબત અગત્યની છે કે વરસાદ કદાચ આવશે કે નહીં આવે એ વસ્તુ મહત્વની નથી પણ જળ સંકટ તો છે અને આ જળનું સંકટ આપણા ઉપર રહેલું છે અને એને આપણે કોઈપણ રીતના દૂર કરવું જરૂરી છે અને એને દૂર કરીને જ આપણું આગળનું કાર્ય પણ થઈ શકશે ખેતર હોય કે પાણીયારું આપણે પાણીનું ટીપે ટીપું સાચવવાની જરૂર છે કારણ કે જળ એ જીવન છે અને તમે હું શું જાણીએ છીએ કે ભાઈ ખેતર બચાવો કે પાણીયારું આપણે કોઈ પણ જગ્યાએ મતલબ પાણીનું આપણે કોઈ પણ જગ્યાએ ટીપે ટીપું સાચવવાની જરૂર છે એ બાબત તો સો ટકા છે એટલે જે રીતના આપણી ઉપર હાલમાં જળ સંકટ મંડરાઈ રહ્યું છે અને એને આપણે કોઈને કોઈ રીતના દૂર કરવાનું છે તો એના માટે એ બાબત અગત્યની છે એટલે પાણીનું ટીપે ટીપું સાચવવાની જરૂર છે અને એ બાબત મહત્ત્વપૂર્ણ કે જળ એ જ જીવન છે અને જળ આપણે કોઈપણ રીતના બચાવીને રહેશું કારણ કે જળ એ જ જીવન છે તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ખૂબ અગત્યની માહિતીનો અભ્યાસ કર્યો બરાબર અને જો તમને અહીં એક આટલું જાણવું ગમશે કરીને એક તમને અરવલ્લી જિલ્લાના બેડજ ગામની એક ઘટના આપી છે એ તમારે સૌ લોકોએ વાંચવાની છે બરાબર અહીં તમને મેં આપેલું છે વિડીયો પોઝ કરીને તમે આખી ઘટના વાંચજો સમજો આવનારું ભવિષ્ય તમે છો તો તમને બાબત બધી ખ્યાલ આવશે અને તમે પણ ભવિષ્યની અંદર એક સારો એવો પ્રયત્ન કરીને જળ બચાવી શકશો તો અહીં તમને એક ઘટના આપેલી છે કે કઈ રીતના એ લોકોએ આમાંથી સફળતા મેળવી તે બધી બાબતો તમે પણ વાંચજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ચેપ્ટર નંબર અગિયાર ભારત જળ સંસાધન પૂરું હવે આપણે જ્યારે મળશું ત્યારે નવા ચેપ્ટર સાથે અને નવા ટોપિક સાથે મુલાકાત કરશું ત્યાં સુધી મારા વિડીયો જોતા રહો ખાસ કરીને વિડીયોને લાઈક કરવાનું નહીં ભૂલવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ઝડપથી અને શેર કરવું જો હોય કોઈ અન્ય લોકો જાણીતા જે ધોરણ દસમાં હોય તેમને શેર પણ કરી નાખો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે નવા ચેપ્ટર સાથે ત્યાં સુધી મારા વિડીયોને જોતા રહો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અસ્તુ